હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. દૂધીનો હલવો બનાવવા માટે 1 કિલો જેટલી દૂધી લીધી છે. હલવો બનાવવા માટે પાતળી અને મીડિયમ થીક દૂધી લેવી. છરીની મદદથી ડીટિયાનો ભાગ અને ઉપરનો ભાગ કાઢી લેશો. પછી પીલરની મદદથી છાલ કાઢી લેશો. હવે દૂધીની બધી છાલ કાઢી લીધી છે અને તેના 4 ભાગ કરી લેશો. હવે હલવો બનાવવા માટે દૂધીને ખમણી લેશો. દૂધીને ખમણતા વખતે આ રીતના ફેરવતું જાઓ જેથી દૂધીનો બીનો ભાગ ખમણમાં એડ ન થાય. તો અહીંયા મેં દૂધીને સારી રીતના ખમણી લીધી છે. હલવો બનાવવા માટે દૂધીનો આ રીતના ખમણ તૈયાર થઈ ગયું છે. તેના આ વચ્ચેના ભાગનો ઉપયોગ શાક બનાવવામાં કે સૂપ બનાવવામાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે બધી પ્રોસેસ ફટાફટ કરશું જેથી દૂધી કાઢી ન પડે. તેના માટે હવે પેનમાં 3 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં દૂધીનો ખમણ એડ કરીશું. ઘીમાં સારી રીતના મિક્સ કરીશું. હવે 5-7 મિનિટ થઈ ગઈ છે અને દૂધીનો ખમણ આપણો કુક થઈ ગયું છે. તેમાં 1.5 વાટકા જેટલો દૂધ ઉમેરીશું. હવે તેને 6-7 મિનિટ સુધી કુક કરીશું. હવે તેમાં થોડો ફૂડ કલર એડ કરીશું. આ ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકો, ન નાખો તો પણ ચાલે. સારી રીતે મિક્સ કરી લેશું. હવે 7-8 મિનિટ જેટલું થઈ ગયું છે. હવે તેમાં ખાંડ ઉમેરીશું. 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું. તમારા ઘરમાં જેટલું મીઠું ખાતા હોય તેટલી ખાંડ તમે વધઘટ કરી શકો છો. તેને સારી રીતના મિક્સ કરી લેશું જેથી ખાંડ બધી ઓગળી જાય. પછી તેમાં 1 ચમચી ઘી એડ કરીશું જેથી હલવામાં સારી રીતના સૈનિંગ આવી જાય. તેમાં એલચી પાવડર એડ કરીશું. તેને સારી રીતના મિક્સ કરી લેશું. હવે તેમાં ડ્રાય ફ્રૂટ ઉમેરી દેશો. ડ્રાય ફ્રૂટમાં કાજુ અને બદામના કટકા એડ કરીશું. તેને હલાવીને સારી રીતના મિક્સ કરી લેશું. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.